हवे आपणे पेज नंबर 34 ऊपर प्रश्न नंबर 34 જોઈશું કે એક જોકર પાસે 5 7 ને 9 એમ કેટલા ફુગા છે ત્રણ ફુગા છે કયા કયા એક 5 છે એક 7 છે અને એક 9 છે તો આ ફુગા છે તેમને આપણે જુદી જુદી ગોઠવણી કરવાની છે અને તેના વડે આપણને જે મળતી સંખ્યા છે તે આપણે મેળવવાની છે પરંતુ આપણે અંક કયા કયા લેવાના તો 5 7 અને 9 જ આપણે લેવાના છે તો મળેલી સંખ્યાઓમાં કેવી રીતે કરવાનું જો આપણે સાવ સિમ્પલ છે બધી સંખ્યાને એકવાર ઉલટસુલટ કરી નાખવાનું જો જેવી રીતે કે પહેલા આપણે લખશું સીધી સીધી લાઈન 5 7 અને 9 તો 5 7 અને 9 પછી એ 5 આપણે આગળ રાખીએ પછી 7 અને 9 છે તો એની જગ્યાએ આપણે 9 અને 7 લઈ લઈએ તો 9 અને 7 ખબર પડી હવે 5 વાળી સંખ્યા આવી ગઈ એવી રીતે આપણે શું કરશું 7 વાળું લઈ લઈએ તો એકવાર 7 5 9 અને એકવાર 7 9 5 હવે 5 આવી ગયા આગળ પછી 7 પણ આવી ગયા હવે આપણે કેવી સંખ્યા લઈશું 9 વાળી તો એકવાર 9 5 7 અને એકવાર 9 7 5 એટલે શું કરવાનું છે એક એકવાર આપણે 5 5 આપણે આગળ રાખતા જવાનું એકવાર 5 રાખવાના આગળ એકવાર 7 અને એકવાર 9 એના પછીની સંખ્યા આપણે ધારો કે 5 લઈએ તો કયા કયા બાકી રહ્યા 7 અને 9 અને અહીંયા આપણે 5 લેશું તો 7 અને 9 લઈ લીધા તો કયા આવશે 9 અને 7 એવી રીતે આવશે કે બીજું આવે છે કે મળેલી સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો આપણને અહીંયા જે સંખ્યા મળી છે એનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો મેં તમને પહેલાં શીખવાડ્યું હતું ચડતા અને ઉતરતા ક્રમાંક કેવી રીતે જોવાનું સૌથી જે પહેલો અંક હોય ને એ જોવાનો તો આનામાં પહેલો અંક 5 છે આનામાં 5 છે આનામાં 7 7 અને 9 9 તો 9 વાળું મોટી કેવા છે સંખ્યા તો 9 આમ જોઈએ હવે 9 વાળી કેટલી સંખ્યા છે બે સંખ્યા છે એક આ 9 વાળી છે અને એક આ 9 વાળી હવે પહેલી સંખ્યા સમાન હોય તો કઈ સંખ્યા જોવાની બીજી સંખ્યા તો આનામાં બીજી સંખ્યા 5 અને આનામાં બીજી સંખ્યા 7 તો 5 કરતાં 7 કેવા કહેવાય મોટા કહેવાય તો આપણે કઈ સંખ્યા આવશે 9 7 5 એટલે કે 975 એવી રીતે સૌથી નાની સંખ્યા જોવાની છે મળેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા તો 9 આપણે જોયું હમણાં જ કે 9 વાળી મોટી છે તો 5 વાળી નાની આવશે તો આનામાં પણ 5 અને આનામાં પણ 5 હવે બીજી સંખ્યા જોઈએ આનામાં 7 અને આનામાં 9 તો 7 વાળી નાની કેવા હશે એટલે 5 7 9 579 મળેલી સંખ્યાઓ છે તેને આપણે ચડતા ક્રમમાં લખીએ અહીંયા જે મળેલી આપણી સંખ્યા છે તેને આપણે કેવી રીતે લખીશું ચડતા ક્રમમાં તો પહેલાં 5 વાળી લઈ લઈએ તો 5 7 અને 9 પછી 5 9 અને 7 5 વાળી આવી ગઈ એના પછી 7 વાળી તો એકવાર 7 5 9 પછી 7 9 5 7 વાળી આવી ગઈ લાસ્ટમાં કઈ બાકી રહી 9 વાળી તો 9 પહેલાં 5 7 આવશે અને પછી 9 7 5 હવે છે કે મળેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં હવે જુઓ જ્યારે આપણને એમ કે ને કે આ જે ચડતા ક્રમમાં પણ લખવાની અને ઉતરતા ક્રમમાં તો શું કરવાનું એકવાર આપણે ચડતા ક્રમમાં લખી નાખવાની પછી શું કરવાનું એની અહીંયા આવી રીતે આપણે ઊંધું જોતા જવાનું જુઓ સૌથી છેલ્લી સંખ્યા કઈ છે એ પહેલી લખવાની કઈ છે છેલ્લી સંખ્યા 975 એ લખીશું એના પછી એના આગળની સંખ્યા કઈ છે 957 એટલે કે આપણે જે ચડતા ક્રમમાં જેને ગોઠવ્યું છે એને આપણે ઊંધી રીતે લખતા જવાનું તો આપણી ઉતરતા ક્રમમાં સંખ્યા બની જશે એના પછી 795 પછી 759 પછી 597 અને એના પછી 579 તો આ બની ગઈ ઉતરતા ક્રમમાં સંખ્યા એના પછી આવે છે પ્રશ્ન નંબર 35 શું કરવાનું છે જુઓ 110 અને 1ના જે કાર્ડ આપેલા છે તેના આધારે આપણે સંખ્યાનો વિસ્તાર કરવાનો છે જેમ ઉદાહરણમાં આપ્યું છે કઈ સંખ્યા છે 126 મેં તમને અગાઉ પણ આ શીખવાડ્યું છે યાદ છે ને ધારો કે સૌથી પહેલું અહીંયા આ સાઈડ આપણે 100નો અંક જોવાનો 100નો અંક કયો છે 101 છે તો આપણે 100 કેટલી વખત લખવાના એક વખત એના પછી વચ્ચેની જે સંખ્યા હોય ને એ કઈ આવશે 10 તો 10 કેટલી વખત લખવાના બે વખત અને એના પછી 6 આપેલું છે તો કેટલી વખત લખીશું એક આપણે 6 વખત બની જશે એવી રીતે તો એવી જ રીતે આપણે અહીંયા પહેલું જે આપેલું છે તે જોઈએ 97 આપેલા છે તો આપણે શું કરવાનું હવે જો અહીંયા 3 અંક આપેલા હતા 1 2 126માં 1 2 અને 3 અંક છે તો સૌથી પહેલો આપણે 100 લખીએ પછી બીજો 10 લખીએ અને છેલ્લો 1 લખીએ છીએ હવે આનામાં બે જ અંક છે તો કેવી રીતે કરવાનું જે છેલ્લો અંક હોય ને એ હંમેશા 1 આવે એને આગળ જોતા જવાનું એને આગળ 9 છે તો કેટલા આવશે એ 10 તો આપણે 10 10 કેટલી વખત લખવાના છીએ 9 વખત 1 2 3 4 5 6 7 8 અને 9 9 લખ્યા આવે હવે શું કરવાનું છે બધા ઉપર આપણે ચોરસ કરી નાખીએ એના પછી શું કરવાનું છે એક સંખ્યા લખીશું એક આપણે કેટલી વખત લખીશું એક આપણે કેટલી વખત લખીશું તો 7 વખત તો 1 1 1 એક 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 6 વખત થયું અને 7 બધામાં શું કરી નાખજો તમે ત્રિકોણ કરી નાખજો એના પછી 18 આવે છે આ હું બે તમને શીખવાડું છું બાકીના તમને તમારી
जाते करवाना छे। हवे जो 18 छे तो आपणे 10 केटली वखत लखीशुं, आपणे एक वखत, अने 8 एक एक आपणे केटली वखत लखीशुं तो 8 वखत। तमने आवी रीते 10 छे ते तमने चोरस करवाना छे, अने एक छेनामां त्रिकोण करवाना छे। एना पछी 203 छे तो पहेला 100 लखवाना, 100 केटली वखत लखवाना, बे वखत लखवाना छे। पछी शून्य काई नथी करवानुं, अने छेल्ले एक केटली वखत लखीशुं तो 3 वखत। एना पछी चौथा नंबरनुं 343 तो आपणे 100 केटली वखत लखीशुं, 3 वखत। पछी 10 केटली वखत लखीशुं, 4 वखत, अने 1 केटली वखत लखीशुं, 3। साफ सिम्पल छे, 3 ની સંખ્યા હોય તો પેલો જે અંક છે તે 100, એટલે કે અહીંયા 4 છે તો આપણે 100 કેટલી વખત લખવાના છે, 4 વખત। પછી 10 કેટલી વખત લખવાના છે, 5 વખત, અને 1 કેટલી વખત લખવાના છે તો 9। અહીંયા હું તમને આવી રીતે ખાલી સંખ્યા લખી આપું છું, તમને એવી રીતે 100માં રાઉન્ડ કરવાનું છે, 10માં ચોરસ કરવાનો છે, અને 1માં ત્રિકોણ કરવાનો છે। પછી અહીંયા 100 કેટલી વખત લખીશું, 5 વખત। પછી 10 આપણે કેટલી વખત લખીશું, 6 વખત, અને 1 કેટલી વખત લખીશું તો 7 વખત। એવી જ રીતે અહીંયા 7માં 100 કેટલી વખત લખવાનું છે, 6 વખત। પછી 10 કેટલી વખત લખીશું તો 4 વખત, અને 0 શૂન્યમાં આપણને ખબર છે કાંઈ કરવાનું નથી। તો આ તમારું હોમવર્ક છે, જે પ્રશ્ન નંબર 33 અને 34 મેં કરાવ્યા છે, અને 35માં મેં તમને જેમ શીખવાડ્યું એવી રીતે તમને તમારી રીતે જાતે કરવાનું છે। એના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું।